नमस्कार, गुजरात न्यूज साथ हूँ सुपार्थ मुदे। समाचार की शुरुआत में जुए केटलाक महत्वना समाचार। तो बात करिए आज अमदावाद में जी सौराष्ट्र कोऑपरेटिव बैंक लिमिटेड की पांचमी नवी शाखा उद्घाटन थयु। आ बैंक मुख्यमंत्री भूपेन्द्र पटेल हस्ते उद्घाटन कर नवी ब्रांच अमदावाद नवा नरोड़ा विस्तार में आधुनिक सुविधाओं साथ आकार पामेल। आ बैंक टर्नओवर 325 करोड़ છે અને બેંકનો લક્ષ્યાંક ભવિષ્યમાં 1000 કરોડ ટર્નઓવરનું કરવાનું છે। હાલ 7000 સભાસદ સાથે બેંક કાર્યરત છે અને જેમાં ડિરેક્ટર તરીકે પૂર્વ મંત્રી વલ્લભ કાકડિયા કાર્યરત છે। આ કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય બેંકના કર્મચારીઓ અગ્રણીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। हूँ ट्रस्टी छू 41 वर्ष थे। ए वक्त बापूनगर विस्तार की अंदर कोई बैंकिंग क्षेत्र कोई हतुज नहीं, नानू मोटू कोईपण नहीं। एटले ए वक्त मजूर विस्तार अने अमने लोकोने बधाने इच्छा थी कि भाई अहीं कंईक आपणे बैंकिंग करिए। तो ए वक्त 4 लाख रुपयानु भंडोल कर्युं अने 4 लाख रुपयानु भंडोल डिपोजिट तरीके रिजर्व बैंक में मूक्यू અને રિઝર્વ બેન્કે અમને એ વખતે તાત્કાલિક અમને મંજૂરી આપી બેંકની। અને ત્યાર પછી ધીરે ધીરે થઈને માધુપુરા બેંકના પરિસ્થિતિ ઊભી થઈ ત્યારે બેંકમાં ડિપોઝિટોની પરિસ્થિતિ પણ ખરાબ ઊભી થઈ, પરંતુ અમારા બધા ટ્રસ્ટીઓ મળીને કે આ બેંકને કોઈપણ સંજોગમાં ઊભી રાખી રહ્યા અને આજે અમારી બેંક 5મી શાખાનું ઉદ્ઘાટન બી થઈ રહ્યું છે। અને રિઝર્વ બેન્કે અમને કહી દીધું છે કે દર વર્ષે તમને એક એક બ્રાન્ચની મંજૂરી એમને આપવામાં આવશે। પણ વચ્ચે પરિસ્થિતિ એવી આવી કે હીરા ઉદ્યોગમાં મંદી આવી ત્યારે બહેનોએ કહ્યું, કારખાનાઓ ઘણા બંધ થયા તો બહેનોએ કહ્યું ભાઈ અમારે કંઈક કામ કરવું છે। ત્યારે અમે એમ્બ્રોઇડરીના મશીનો આ વિસ્તારમાં બહુ ચાલતા હતા એટલે બહેનોને કામ મળે એના માટે થઈ અને સિલાઈ મશીનો આપવાનું શરૂ કર્યું અને સિલાઈ મશીનો 10,000 બહેનોને આપ્યા એટલે 10,000 બહેનોનું અમને ગૌરવ એક વાતનું છે કે 10,000 બહેનોએ લોન ભરપાઈ રેગ્યુલર હપ્તા ભર્યા છે અને એને 2.5 કરોડ રૂપિયા જિલ્લા ઉદ્યોગમાંથી સબસિડી પણ બેંકોના ખાતામાં મળી છે। એ માઇક્રો ફાઇનાન્સ અંગે અમને રિઝર્વ બેન્કે એક એવોર્ડ પણ આપ્યો છે કે ભાઈ એક નાની બેંક હોવા છતાં પણ તમે જે રીતે અહીંયા માઇક્રો ફાઇનાન્સ એક રોજગારી મળે એ જે ઊભું કર્યું છે એના માટે રિઝર્વ બેન્કે પણ અભિનંદન આપ્યા અને અત્યારે અમારી બેંક અમદાવાદ શહેરની અંદર જે ગુજરાતમાં જે સારી 10 બેંકો ગણાતી હોય એમાંની એક બેંક છે। અત્યારે 325 કરોડનું અમારું વહીવટ છે અને સાથે સાથે ડિપોઝિટો નાતે બધું સારી રીતે એકદમ સરસ રીતે ચાલી રહી છે। કોઓપરેટિવ બેંકો બધી ખૂબ સારી રીતે આગળ વધી રહી છે અને કોઓપરેટિવમાં કેટલી તાકાત છે એ માન્ય નરેન્દ્રભાઈએ કેન્દ્ર સરકારમાં પણ સહકારિતા વિભાગ શરૂ કર્યો અને એ વિભાગ પણ આપણા સૌના લોકલાડીલા અમારા સાંસદ અને દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને સોંપ્યું। સહકારિતાથી આગળ અમે ઘણી વખતે આ જે પશુપાલન બહેનો કરતી હોય છે તે એની જ્યારે મને નરેન્દ્રભાઈ આવ્યા હતા એક વખત તો અમે બનાસકાંઠા જ્યારે બહેનો સાથે વાતચીત કરી તો 1-1 કરોડ રૂપિયા આખા વર્ષની આવક 1 કરોડથી વધારે હોય એવા પણ બહેનો અહીં અંદર વાર્તાલાપમાં હતા। એટલે ખૂબ સારી રીતે સહકારિતાથી જ આગળ વધાય અને એમાં દરેકે દરેક સહકારમાં દરેક જણ જોડાઈ શકે। આ બેંકમાં પણ તમે જુઓ તો સૌથી ઓછામાં ઓછું ધિરાણ જેને કહેવાય એમાં વર્લ્ડ બેંકે આપણે રિઝર્વ બેંકે એમને ઇનામ આપ્યું છે અને એ ઇનામ એટલા માટે આપ્યું છે કે બહેનોને સૌથી ઓછું ધિરાણ કેટલા 1000 રૂપિયા આપ્યું છે 15-50 હજાર રૂપિયાનું ખાલી ધિરાણ આપ્યું છે અને દરેક જણ
જો સાયકલ તૂટે તો બધાને તકલીફ પડે, એટલે જે પૈસા લે એને એટલી જ ઈમાનદારીથી પૈસા પાછા આપવા જોઈએ, અને તો જ આ આપણું તંત્ર વ્યવસ્થિત ચાલે. તો આ બહેનો તમે જુઓ, એક પણ આટલી મોટી સંખ્યામાં બહેનોને લોન આપ્યા પછી એક પણ હપ્તો ચૂક્યા વગર એ લોકો પૈસા ભરે છે. ને અહીંયા આજે જે સન્માન કરવામાં આવ્યું છે, જે અહીંયા બેંકના ખાતેદાર છે, એ લોકો રેગ્યુલર બચત કરે છે. અહીંયા આગળ જેનું સન્માન થયું છે એ લોકો અહીંયા રેગ્યુલર બચત કરે છે, અને એ બચત ધિરાણમાં સારી રીતે કરી અને બેંક વ્યવસ્થિત રીતે આગળ વધી રહી છે. ભારત કેનેડા વિવાદ વકર્યો છે. ખાલિસ્તાની નેતાઓની હત્યાનો આરોપ ભારત સરકાર પર લગાવ્યા બાદ કેનેડા સાથેના ભારતના સંબંધો વણસી રહ્યા છે. ત્યારે આ મામલે રાજકોટની વાત કરીએ તો રાજકોટના શાહ પરિવારનો એકનો એક દીકરો કેનેડામાં છે. ભારત અને કેનેડાના રાજકીય સંબંધો બગડતા અનેક ગુજરાતીઓના પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે, ચિંતામાં મુકાયા છે. રાજકોટના અનેક યુવાનો કેનેડામાં અભ્યાસ અર્થે ગયા છે. શાહ પરિવારનો એકનો એક દીકરો કેનેડા ટોરેન્ટોમાં ઉચ્ચ અભ્યાસ અર્થે ગયો છે, ત્યારે પરિવાર સતત તેમના પુત્રને સલાહો આપી રહ્યા છે. ટોરેન્ટમાં થઈ રહેલ ભારતીય તહેવારોની ઉજવણીમાં ન જવા પુત્રને પરિવાર સલાહ આપી રહ્યો છે. ભારત અને કેનેડાના જે રાજકીય વ્યવહારો છે તે માં ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજકીય વ્યવહારો બાદ છે તે ક્યાંક ને ક્યાંક રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં રહેતા જે ગુજરાતીઓ કેનેડામાં રહે છે તેમને જે છે તે ચિંતા વધારે છે. ત્યારે રાજકોટનો શાહ પરિવાર આપણી સાથે છે. તેમનો દીકરો છે તે છેલ્લા 6 મહિનાથી આ કેનેડા અભ્યાસ અર્થે ગયેલો છે અને ત્યાં ક્યાંક ને ક્યાંક જે સ્થિતિ વણસતા તેમને હાલાકીનો જે છે તે સામનો કરવો પડી રહ્યો છે. મયુરભાઈ આપણી સાથે છે. મયુરભાઈ, આપનો સન છેલ્લા ઘણા સમયથી કેનેડા છે, કેવી સ્થિતિ છે ત્યાંની? ખાસ તો આપનો સન આપની સાથે વાત કરતો હોય છે, શું ત્યાંની સ્થિતિ કહેતો હોય છે? વર્તમાન સ્થિતિમાં આપણે જે અહીંયા 6-7 દિવસથી જે સોશિયલ મીડિયામાં, પેપરમાં, નેશનલ ન્યૂઝમાં ચાલી રહ્યું છે તેનાથી સદંતર વિપરીત સ્થિતિ ત્યાં છે. જ્યારે આપણે આપણા સુપુત્ર સાથે વાત કરીએ છીએ તો તે લોકો સાવ નોર્મલ સ્થિતિમાં તેવું લાગે છે, પરંતુ તેમ છતાં અમે તે લોકોને એટલું જ કહીએ છીએ કે સાવધાન રહો અને બિનજરૂરી ક્યાંય મુસાફરી કે પ્રવાસ ટાળો, કારણ કે વર્તમાનમાં ગણપતિનો મહોત્સવ ત્યાં ચાલુ છે. 10-15 દિવસ પછી નોરતા આવશે, નવરાત્રી આવશે. લોકોએ ત્યાં પાસ લઈ લીધા છે, પરંતુ અમે બધાને જ ફોન કરીને વિનંતી કરીએ છીએ જ્યાં સુધી સ્થિતિ થાળે ન પડે, નોર્મલ ન થાય, બંને દેશો દ્વિપક્ષીય વાર્તાલાપ ન કરી લે ત્યાં સુધી બધે મુસાફરી ટાળે, જેથી અહીંયા ભારતમાં વસતા તેઓના માતા પિતાને, સગાવાલાને બિનજરૂરી ચિંતા ન રહે. અમે જ્યારે તે લોકો સાથે વાત કરીએ છીએ ત્યારે તે લોકો નોર્મલ સ્થિતિમાં હોય છે અને કંઈ જ નથી એવી વાત કરે છે, પરંતુ આટલો ઉહાપો જોતા કોઈપણ જાતની ધમાલ સમસ્યા નકારી ન શકાય. ખાસ તો જ્યારે ગુજરાતી પરિવાર હોય કે એક સામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર હોય આવી રીતના સ્થિતિ સર્જાય છે ત્યારે પોતાના પરિવારજનની તો ચિંતા જ રહે છે, ક્યાંક ને ક્યાંક આર્થિક સ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક વધુ મુશ્કેલી થતી હોય છે, શું કહો? સૌ પ્રથમ તો કોઈપણ વિદ્યાર્થીએ જ્યારે ગુજરાત છોડવું હોય ને કેનેડા જવું હોય ત્યારે એને ઓછામાં ઓછા 30-35 લાખ જોઈએ છે. 2 વર્ષનો જે કોર્સ હોય તે આ રકમ વગર શક્ય નથી. 95% પરિવારો એજ્યુકેશન લોન લઈને મોકલે છે, જે એક સનાતન સત્ય છે. અને તેમ ઉપરાંત તે વિદ્યાર્થીએ પોતાના સ્થાનિક સ્થિતિ શહેરમાં પ્રતિ સપ્તાહ 20 કલાક કામ કરવું પડે છે. એના વગર તેનું ગુજરાન ત્યાં શક્ય નથી, કારણ કે તે ઘરના ભાડા પણ બહુ ઊંચા હોય છે, ખાવું પીવું પણ થોડું મોંઘું હોય છે, દરેક વિદ્યાર્થી પોતે ઘરે બનાવી શકતો નથી, માટે માસિક 65-70 હજારનો સામાન્ય ખર્ચો ત્યાં હોય છે, જે વિદ્યાર્થી પોતે પ્રતિ સપ્તાહ 20 કલાક કામ કરી તે હોટલમાં છે, પેટ્રોલ પંપમાં છે, નાની મોબાઈલ દુકાનમાં છે, કે ગમે તે કામ કરી અને તે કાર્ય કરવું પડે છે. પરંતુ જો તે લોકોને પાછું આવવાનું કંઈ પણ, કોઈ ભગવાન ન કરે કંઈ પણ નેગેટિવનેસ થાય,
तो सौथी मोटी विकट स्थिति ते परिवार ने माथे आवी जशे, कारण के लोन नी रीपे करवू ते मोटो प्रश्न रहे छे। ચોક્કસ, જે વિદ્યાર્થી છે તેમને માતા સાથે વાત કરશું। ખાસ તો એક માતા છો, કેવી ચિંતા આપને રહે છે? સતત જે સમાચારો આવતા હોય છે, સતત જે મીડિયાઓમાં આવતું હોય છે, આપને કેવી ચિંતા રહે છે? હા, એક મતલબ પેરેન્ટ્સ તરીકે આપણને બાળકની ચિંતા રહે છે। એક તો આટલા બધા દૂર ગયો હોય, કેટલા કિલોમીટર દૂર, અને પછી આપણે એને કંઈ મતલબ સપોર્ટ ન કરી શકીએ અહીંયા બેઠા, તો એ જ્યારે એકલો હોય અને આવા બધા ન્યૂઝ વાંચીએ પેપરમાં અને ટીવીમાં જોઈએ, ત્યારે ઘણું ટેન્શન રહે કે ભાઈ હવે આગળ કંઈક વધારે સ્થિતિ બગડે નહીં તો સારી વાત છે। અને છોકરાઓને જે બી સ્ટુડન્ટ ગયા છે, જે બી ઇન્ડિયન ત્યાં રહી છે, એ લોકો બધા સુરક્ષિત રહે, સેફ રહે અને પ્રોબ્લેમ મોટો ન થાય, એવું જ ઈચ્છીએ। કેટલો સમય આપ આપના સન સાથે વાત કરતા હો છો? દિવસમાં એક વાર, કેટલી વખત એ આપનો કોન્ટેક્ટ કરતો હોય? હા, એક વાર વાત થઈ જાય એની સાથે, પછી તો એને ભણવાનું ને બધું હોય, એનું કામ હોય ત્યાંનું, એટલે વર્કિંગ અવર્સ હોય એટલે વાત ન કરી શકે, પણ એક વાર બધા સાથે વાત થઈ જાય ને દિવસમાં। ખાસ જ્યારે એમની સાથે કોન્ટેક્ટ થાય, કઈ પ્રકારની આપણને સૂચનાઓ આપતા હોય છે, કઈ ચિંતા આપને રહેતી હોય? હા, બસ એ જ કહીએ કે બહુ જ્યાં ભીડભાડવાળો એરિયા હોય અથવા કોઈ એવી જગ્યા હોય કે જ્યાં કાંઈ પણ સંવેદનશીલ કહી શકે એવા એરિયામાં ન જાતો, એવું જવા તેવી જગ્યાએ જવાનું ટાળજો, એવું કહીએ આપણે એને, બને એટલું ઘરમાં રહી। ચોક્કસ, ચરિત્રની વાત કરવામાં આવે તો રાજ કહી શકાય કે રાજકોટનો શાહ પરિવાર છે, તે ભારત અને કેનેડાના જે રાજકીય સંબંધો બગડતા કંઈક ને કંઈક રાજકોટનો પરિવાર ચિંતામાં મુકાયો છે, અને સતત પરિવાર છે તે પોતાના પુત્ર સાથે કોન્ટેક્ટમાં રહી અને જરૂરી સૂચનાઓ આપે છે। ખાસ કરીને જ્યારે ત્યાં મહોત્સવોની ઉજવણી થઈ રહી છે, ભારતીય મહોત્સવની ઉજવણીમાં ન જવા, સાથે અનેક જે કહી શકાય કે પરિવાર છે તે પણ હાલ કંઈક ને કંઈક ચિંતામાં હોય તેવો માહોલ તે અહીં તેમના ઘરમાં હાલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ। રાજકોટના સેટેલાઇટ એસટી બસ સ્ટેશનની સુવિધા ઉપર મસમોટા તાળા લટકી રહ્યા છે। ગૃહમંત્રી હર્ષસંઘવી દ્વારા સેટેલાઇટ બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 4.47 કરોડના ખર્ચે બનાવેલ આ બસ સ્ટેન્ડ હાલ વિરાન સ્થિતિમાં છે। કેન્ટીન, સ્ટોલ્સ ઉપરાંત રિઝર્વેશન બારી તાળાઓમાં કેદ કરવામાં આવી છે। પાણીની પરબ તેમજ શૌચાલય પર તાળા લટકી રહ્યા છે। સીસીટીવી લગાવવાની વાતો માત્ર હવામાં છે। મુસાફરોની સગવડતા માટે બનાવેલું સેટેલાઇટ બસ સ્ટેન્ડ અગવડતાવાળું બન્યું છે। તે માટે છે તે સેટેલાઇટ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, અને વાત કરવામાં આવી હતી જે નવનિર્મિત સેટેલાઇટ બસ સ્ટેન્ડ છે તેમાં સુવિધાની જગ્યાએ છે તે અસુવિધા ઊભી થતી હોય તેવું લાગી રહ્યું છે। મુસાફરો છે તે પરેશાન થઈ રહ્યા છે, અને વાત કરવામાં આવે તો જે મોટાભાગની સુવિધાઓ છે તે તાળાઓમાં કેદ થઈ હોય તેવું લાગી રહ્યું છે। જેમ વાત કરવામાં આવે તો જે કેન્ટીંગો છે તેના ઉપર છે તે તાળા મારવામાં આવ્યા છે, રિઝર્વેશન રૂમ છે ત્યાં પણ તાળા મારવામાં આવ્યા છે, વિદ્યાર્થીઓ સાથે જ તે એ અન્ય પેસેન્જરો છે તેઓ પણ પરેશાન થઈ રહ્યા છે। અને વાત કરવામાં આવે તો જે 4 કરોડથી પણ વધારે ખર્ચમાં જે આ સેટેલાઇટ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે, રાજકોટ એસટી ડેપોને જે ભારણ ઘટે તે માટે સેટેલાઇટ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા છે તે સેટેલાઇટ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ છે તે બસ સ્ટેન્ડને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। પરંતુ જાણે લાગી રહ્યું છે કે રાજકોટના લોકોને સેટેલાઇટ બસ સ્ટેન્ડ બન્યું જ ન હોય, અથવા તો જે બસ સ્ટેન્ડનો કોઈ પણ પ્રકારની માહિતી ન હોય તેવું લાગી રહ્યું છે। જાણે બસ સ્ટેન્ડ ખાલીખમ જોવા મળી રહ્યું છે, અને જે વહીવટી કાર્યાલય છે ત્યાં પણ તાળાઓ જોવા મળી રહ્યા છે, અને જે સ્ટોલો છે કે પછી કેન્ટીંગો છે ત્યાં તાળાઓ જોવા મળી રહ્યા છે, અને ખાસ કરી અને વાત કરવામાં આવે તો જે વીજ કનેક્ટિવિટીના કારણે છે તે તાળા મારવામાં આવ્યા છે, વીજ કનેક્ટિવિટી ન હોવાના કારણે છે તે કેન્ટીંગોની ફાળવણી નથી કરવામાં આવી તેવી હાલ માહિતી મળી રહી છે, મહિલા આરામગૃહ છે ત્યાં પણ હાલ છે તે મોટા મોટા તાળાઓ મારવામાં આવ્યા છે, અને જે અલગ અલગ સ્ટોલો બનાવવામાં આવ્યા છે ત્યાં તાળાઓ મારવામાં આવ્યા છે, રિઝર્વેશન રૂમ છે ત્યાં તાળાઓ મારવામાં આવ્યા છે। જાણે એ સમગ્ર સેટેલાઇટ બસ સ્ટેન્ડની સુવિધાઓ છે તે તાળાઓમાં કેદ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। લોકોની સુવિધાઓ વધે, લોકોને અગવડતા ન પડે તે માટે છે તે એસટી વિભાગ દ્વારા છે તે સેટેલાઇટ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, નવનિર્મિત કરવામાં આવ્યું હતું, પરંતુ જાણે મુસાફરોને જે સેટેલાઇટ બસ સ્ટેન્ડથી વધારે અગવડતા પડતી હોય તેવું લાગી રહ્યું છે।
નથી, અહીંયા કેન્ટીનની કોઈ પણ સુવિધાઓ નથી, અહીંયા રિઝર્વેશનની કોઈ પણ સુવિધાઓ, અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે શૌચાલય છે તેના શૌચાલયને પણ તાળાઓ મારવામાં આવ્યા છે, અને અલગ અલગ જે દુકાનો છે અને જે શોપો છે ત્યાં પણ હાલ છે તે તાળાઓ જોવા મળી રહ્યા છે. રિઝર્વેશન રૂમ હોય કે પછી કેન્ટીનોની રૂમ હોય ત્યાં તાળાઓ મારવામાં આવ્યા છે. અને જે સુવિધાઓની વાત કરવામાં આવે તો જે હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે સેટેલાઇટ બસ સ્ટેન્ડ પર છે તે સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવે છે, પરંતુ હાલ છે તે કોઈ પણ પ્રકારના સીસીટીવી કેમેરાઓ જોવા નથી મળતા. અને જે સુવિધાઓની વાત કરવામાં આવી હતી, ઘણે સુવિધાઓ છે તે અગવડતામાં લોકોને બનતી હોય તેવું લાગી રહ્યું છે. અને જે શૌચાલયો છે કે પછી જે પીવાના પાણીની ક્યાં પરબો બનાવવામાં આવ્યું છે ત્યાં તાળાઓ જોવા મળી રહ્યા છે, અને જે રિઝર્વેશન રૂમ છે ત્યાં મસ્ત મોટા તાળાઓ મારવામાં આવ્યા છે. જાણે સેટેલાઇટ બસ સ્ટેન્ડ છે તે લોકોની અગવડતા બનતું હોય છે, જાણે રાજકોટના લોકોને છે તે સેટેલાઇટ બસ સ્ટેન્ડનું કોઈ પણ પ્રકારનું નિર્માણ ન થયું હોય તેવું લાગી રહ્યું છે. અને જે વિદ્યાર્થીઓને છે તેને રિઝર્વેશન પાસ જે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી તે સુવિધાઓ પણ અહીંયા પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં નથી આવી. અને આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે, તેમની સાથે જ વાત કરીશું કે તેમને કેવા પ્રકારની અગવડતાઓ પડી રહી છે, કેવી કેવી મુશ્કેલીઓ પડી રહી છે. કારણ કે જે વિદ્યાર્થીઓને હોય છે તેમને પાસની જરૂરિયાત હોય છે, પાસ દ્વારા છે તેઓ મુસાફરી કરતા હોય છે. તો આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ, તેમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને તમે કોઈ પણ પ્રકારની બસમાં બેસો છો, મંથલી પાસ કઢાવો છો, પરંતુ અહીંયા જે રિઝર્વેશન પાસ છે ત્યાં બંધ છે, તો કેવી અગવડતાઓ પડી રહી? અગવડતા તો પડે છે, કેમ કે પાસ કઢાવવા ઠેઠ પણ ડેપોએ જવું પડે અને પાસ નીકળે નહીં એટલે ત્યાં જવું પડે એમ. હા, કમળાપુર એટલે 50 કિલોમીટર થઈ જાય. હા, બસ તો લગભગ રેગ્યુલર હોય જ છે. સુવિધા તો છે પણ સારું નથી સુવિધા એમ. ચોક્કસપણે વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે જે સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવી છે, પરંતુ જે છે તે બંધ હાલતમાં જે સુવિધાઓ છે તે લાગી રહી છે, તાળાઓ જોવા મળી રહી છે. સમગ્ર જે બસ સ્ટેન્ડ છે, જાણે સેટેલાઇટ બસ સ્ટેન્ડને તાળું માર્યું હોય તેવા દરેક શોપો છે, રિઝર્વેશન રૂમ છે, અને અન્ય જે શૌચાલય છે કે પાણીની પરબ છે, સમગ્ર જગ્યાએ મોટા મસ્ત તાળાઓ જોવા મળી રહ્યા છે. અને સેટેલાઇટ બસ સ્ટેન્ડનું જે 4 કરોડના ખર્ચે છે તે નિર્માણ કરવામાં આવ્યું હતું, જાણે એ 4 કરોડ છે તે પાણીમાં ગયા હોય તેવું હાલ લાગી રહ્યું છે. હર્ષ સંઘવી દ્વારા જે એ નિવેદનો આપવામાં આવ્યા હતા કે સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવશે, પરંતુ સીસીટીવી કેમેરાઓ નથી જોવા મળી રહ્યા. રિઝર્વેશન રૂમ છે ત્યાં તાળાઓ જોવા મળી રહ્યા છે. સેટેલાઇટ બસ સ્ટેન્ડને જાણે તાળું માર્યું હોય તેવી સ્થિતિમાં હાલ છે તે એ રાજકોટનું સેટેલાઇટ બસ સ્ટેન્ડ છે તે જોવા મળી રહ્યું છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મહિલાઓ માટે 33% અનામતનો ખરડો પસાર કરવામાં આવ્યો છે, જેને લઈને વડોદરા સહિત મધ્ય ગુજરાતની મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનનો કાર્યક્રમ વડોદરામાં યોજવામાં આવનાર હોવાથી આગામી 27મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બનશે. લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33% અનામત આપતું નારી શક્તિ વંદના બિલ સંસદમાં પસાર થયું, જે બિલને સમગ્ર દેશ આવકારી રહ્યો છે અને વડાપ્રધાન દ્વારા લાવવામાં આવેલ બિલ અને મહિલાઓ પણ આવકારી રહી છે. ઠેર ઠેર વડાપ્રધાનના સન્માન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે આગામી 27મી તારીખે વડોદરામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આમ તો 27મી તારીખે વડાપ્રધાન બોડેલી આવવાના છે, ત્યારે મધ્ય ગુજરાતની મહિલાઓ દ્વારા વડાપ્રધાન વડોદરામાં પણ પધારે તેવી માંગ કરાતા વડોદરા શહેર ભાજપ દ્વારા 27મી તારીખે મધ્ય ગુજરાતની મહિલાઓ દ્વારા યોજાનાર સન્માન કાર્યક્રમને લઈને કવાયતો તેજ કરાઈ છે. 27મી તારીખે મધ્ય ગુજરાતની મહિલાઓ દ્વારા યોજાનાર સન્માન કાર્યક્રમમાં ખેડા, આણંદ અને વડોદરા શહેર જિલ્લાની મહિલાઓ ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમ વડોદરામાં કયા ગ્રાઉન્ડ પર યોજવામાં આવે તેના હેતુસર શુક્રવારે વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર અને વડોદરા શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા આજે રૂટ પર આવેલ અનસુયા લેપ્રસી ગ્રાઉન્ડની મુલાકાત લેવામાં આવી હતી. વડોદરા મહાનગર ખાતે સમગ્ર મધ્ય ગુજરાતની બહેનો દ્વારા માનનીય મોદી સાહેબે બહેનોને 33% અનામત આપવાનો ખરડો હમણાં મંજૂર કર્યો છે. ભલે નોર્મલ 2026માં થવાનું છે, પરંતુ બહેનો તરફથી એમના સન્માનનો, એમના આભાર પ્રદર્શનના કાર્યક્રમનો પ્રયત્ન કરી રહ્યા છે. માનનીય મોદી સાહેબ 27મી તારીખે બોડેલી ખાતે આવવાના છે, ત્યારે બધાએ વિનંતી કરી છે મધ્ય ગુજરાતના સૌ સાંસદશ્રીઓએ અને સંગઠનના લોકોએ
અમારા પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબે પણ સાહેબને વિનંતી કરી છે કે બહેનો તરફથી વંદનાનો કાર્યક્રમ, બહેનો તરફથી આભારના કાર્યક્રમનું આયોજન વડોદરા ખાતે કરવું જોઈએ અને 27મી તારીખે જ્યારે સાહેબ બોડેલી ખાતે પધારવાના છે ત્યારે બોડેલીથી દિલ્હી પાછા જતા વડોદરા ખાતે આ બહેનોની જે સ્વાગતની ઈચ્છા છે, બહેનોની જે આભાર પ્રદર્શનની ઈચ્છા છે તે માટે વડોદરા કાર્યક્રમ ખાતે પધારે એના માટે આજે સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે. 4-5 દિવસ જ હજુ આમાં બાકી છે અને મોટી સંખ્યામાં જ્યારે બહેનો અહીં આવવાની હોય, ખાસ કરીને મધ્ય ગુજરાતના 3-4 જિલ્લા એની બધી જ બહેનો અહીં એકત્રિત થઈને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની હોય ત્યારે કયા સ્થળ ઉપર આ કાર્યક્રમ કરી શકાય, મોદી સાહેબ આવવાના હોય ત્યારે સિક્યુરિટીની દ્રષ્ટિએ કઈ જગ્યા યોગ્ય લાગે, વરસાદની સિઝન ચાલે છે ત્યારે વરસાદની દ્રષ્ટિએ પણ કઈ જગ્યા પર આવી શકાય અને માત્ર વડોદરા શહેરના નહીં પરંતુ જિલ્લાના પણ જ્યારે કાર્યકર્તા બહેનો આવવાની હોય ત્યારે એમને આવવામાં કઈ જગ્યાએ અનુકૂળતા થાય, સુગમતા થાય એના માટે વડોદરા શહેરની કોર્પોરેશનની ટીમ અને સંગઠનના થોડાક પદાધિકારીઓ એમની સાથે આજે સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં આ સ્થળ નિરીક્ષણ પછી પાટીલ સાહેબ જોડે વાતચીત કરી અને જે સ્થળ નક્કી કરશે તે સ્થળ પર કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવશે અને તે વખતે સમગ્ર વડોદરા શહેરના બધા જ ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ અને અન્ય લોકોને સાથે જોડીને સારામાં સારો કાર્યક્રમ થાય અને મોટી સંખ્યામાં લોકોમાં ઉપસ્થિત રહે એના માટે પ્રયત્ન કરવામાં આવશે. 33% મહિલાઓને અનામતને લઈને આગામી 27મી તારીખે મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સન્માન કાર્યક્રમ વડોદરામાં યોજાવા જઈ રહ્યો છે. આગામી 27 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના મહેમાન બનશે. ખેડા, આણંદ, વડોદરા શહેર જિલ્લાના જે મહિલાઓ છે તે મોદી સાહેબનું સન્માન કરશે. જે રીતે મહિલાઓ માટે વડાપ્રધાને જે રીતે 33% અનામતની વાત કરી તેને લઈને મહિલાઓ દ્વારા વડાપ્રધાન સન્માન કાર્યક્રમ થવાનો છે. વડોદરા શહેર ભાજપ દ્વારા તેમજ પાલિકા દ્વારા જે વડોદરા શહેરના અલગ અલગ ગ્રાઉન્ડ આવેલા છે તે ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું છે અને આવનાર દિવસમાં જ્યારે 27 તારીખે વડાપ્રધાન આવનાર છે તે પહેલાં કયા ગ્રાઉન્ડે વડાપ્રધાન માટે ઉચિત રહેશે તે ગ્રાઉન્ડની પસંદગી કરી અને તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવશે. કેમેરામેન જિગ્નેશ કડુસકર સાથે મહેન્દ્ર પરદેશી, વડોદરા. 27મી તારીખે વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સન્માન કાર્યક્રમ કયા ગ્રાઉન્ડ પર યોજવો તેના હેતુસર આજવા રોડના અંસુયા લેપ્રસી ગ્રાઉન્ડ તેમજ નવલખી ગ્રાઉન્ડ સહિતના અન્ય ગ્રાઉન્ડની મુલાકાત યોજીને વિવિધ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરાયું હતું. રાજકોટના રેલનગર અંડરબ્રિજનું ફરી સમારકામ થશે. તળિયાનું પાણી રોકવા કેમિકલ નખાશે. શહેરના રેલનગર વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અંડરબ્રિજનું કામ કરવામાં આવ્યું છે, જેનું બાંધકામ રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. લોકાર્પણ બાદ દર વર્ષે ચોમાસાની સિઝનમાં સતત 3-4 મહિના સુધી બ્રિજમાં પાણી ટપકતું રહે છે. આ સમસ્યા કાયમી નિવારણ માટે કોર્પોરેશન દ્વારા 56 લાખના ખર્ચે પ્રેશર ગ્રાઉન્ડિંગ ફિલિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ખર્ચ મંજૂર કર્યા બાદ હવે કામગીરી શરૂ કરવામાં આવશે. સંભવત આગામી સોમવારથી વાહન ચાલકો માટે 2 મહિના સુધી રેલનગર અંડરબ્રિજ બંધ કરી દેવામાં આવશે. રાજકોટના છેવાડાના વિસ્તારમાં આવેલા પોપટપરા અને રેલનગરને જોડતો આ રેલનગર અંડરબ્રિજ છે તે વર્ષ 2017માં છે તે નિર્માણ કરવામાં આવ્યું હતું. મહત્ત્વનું છે કે છેવાડાના વિસ્તારના લોકો છે, ડેવલપિંગ વિસ્તાર છે, તે લોકોને જોડતો આ અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. મહત્ત્વનું છે કે આ બ્રિજની ગુણવત્તા અને ખાસ કરીને જે તે સમયના કોન્ટ્રાક્ટરની ક્યાંક ને ક્યાંક ભૂલને કારણે લોકો આ બ્રિજની સુવિધાને બદલે દુવિધા તરીકે ઉપયોગ કરતા હોય તેવું છે તે નિર્માણ થવા પામ્યું હતું. સતત બ્રિજ છે તે બ્રિજની જમીનમાંથી અને આજુબાજુની દિવાલોમાંથી પાણી પડવાની સમસ્યા સર્જાતી હતી. બીજી તરફ સતત પાણી, બારેમાસ પાણી અહીં ભરાયેલું રહેતા ક્યાંક ને ક્યાંક વાહનો પણ અવારનવાર સ્લીપ થવાની ઘટના પણ અહીં છે તે બનતી હતી. ત્યારે હવે રાજકોટ મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે જાગ્યું છે અને જે કહી શકાય કે 17 કરોડ રૂપિયાના ખર્ચે 2017માં બનાવેલો આ બ્રિજનું રિનોવેશન કામગીરી છે તે હવે શરૂ કરવામાં આવશે. ખાસ કરીને કેમિકલથી જે છે તે તિરાડો બૂરવાની કામગીરી અને જે સ્ટ્રક્ચર છે તે સ્ટ્રક્ચર સુધારવાની કામગીરી છે તે 56 લાખ રૂપિયાના ખર્ચે છે તે શરૂ કરવામાં આવશે. મહત્ત્વનું છે કે આ કામગીરી આગામી સોમવારથી શરૂ થવા જઈ રહી છે, જેને પગલે જે બ્રિજ છે તે 2 મહિના માટે બંધ પણ કરી દેવામાં આવશે. મહત્ત્વનું છે કે કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે જે સ્થાનિકો છે તેને આ હાલાકીનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે તંત્ર જાગતા ક્યાંક ને ક્યાંક જે આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલું બ્રિજ છે તેનો ફરીથી એક વખત રિનોવેશન કામગીરી શરૂ કરવામાં આવશે. કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.
સમાચાર ની રજૂઆતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સાથેની સાથે. નમસ્કાર.